શુભ છે અવિસ્મરણીય અને અત્યંત પ્રેરણાદાયી છે કારણ કે કોઈ પણ માણસના જીવનમાં માતા પિતા સાથે ગુરુનું સર્વોચ્ચ આદરપાત્ર સ્થાન છે તેૈતિરીય ઉપનિષદના દીક્ષાંત પ્રવચનમાં માતૃ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ સાથે જ આચાર્ય દેવો ભવનો મંત્ર છે અહીં એક બાજુ ગુરુને દેવ સમાન પૂજ્ય ગણવા આદેશ આપે છે તો ઋષિ બીજી બાજુ શિક્ષકને દેવતા જેવા જ્ઞાન અને ગુણસભર બનવા આહવાન કરે છે આમ ગુરુ શીર્ષક પોતે જ એક ગૌરવંતુ સન્માન છે અને તે સાથે એક મોટી જવાબદારી પણ છે ખરું ને આજે પણ કોઈ પણ મોટા સત્તાસ્થાને બિરાજેલી કે સમૃદ્ધ વ્યક્તિ પોતાના ગુરુદેવને જોઈને નિઃસંકોચ વંદન કરે છે પોતાના વિદ્યાર્થીને સફળ અને સુખી જોઈને શિક્ષકનું હૃદય ગદગદ થઈ ઉઠે તેમાં શી બંનેની આંખના ખૂણા અનાયાસ ભીના થઈ ઉઠે છે આ વાત ગુરુ અને છાત્ર વચાડે બંધાતા નિર્દોષ અને પવિત્ર સંબંધનો બોલ તો પુરાવો છે આપને પણ આવો અનુભવ થયો હશે જ કે હવે થશે મારા મનની એક વાત કહું મિત્ર જીવન સાફલ્યની આવી મંગળ ઘટના મમળાવવાનો આ દિવસ છે આધુનિક સમયને નોલેજ એજ અથવા જ્ઞાનયુગ કહે છે જે દેશ જેટલો જ્ઞાનવાન એટલો જ એ સમર્થ એટલે જ્ઞાની અને નિષ્ઠાવંત શિક્ષક મહાન રાષ્ટ્રના ઘડવૈયા છે આજે જ્યારે ભારત વિશ્વનું સૌથી યુવા રાષ્ટ્ર છે ત્યારે દરેક નાગરિક સુશિક્ષિત શિસ્તબદ્ધ અને સમર્થ બને એ આપણું કર્તવ્ય છે કઠોપનિષદનો યુવા મંત્ર ટાંકીને સ્વામી વિવેકાનંદ કહેતા યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠઃ આદર્શ યુવા કેવા હોય સાધુ એટલે સંસ્કારી હોય નવું નવું શીખવાની જિજ્ઞાસા ધરાવતા હોય શિસ્તબદ્ધ હોય શરીરથી ખડતલ હોય અને મન મનથી દૃઢ હોય આવા યુવા કોઈ પણ દેશની અણમોલ ધરોહર છે આપણી શાળા અને આપણો વર્ગખંડ આ પાંચ લક્ષણોને જીવનમાં ઉતારવાની કાર્યશાળા બની રહો આચાર્ય શબ્દમાં આચાર નિષ્ઠાનો ભાવ છે ગુરુ જેવું વિચારે બોલે ને કરે તેવું જ વિચારે બોલે ને કરે છાત્ર એ અર્થમાં આ પાંચ ગુણો જાતે કેળવીએ અને વિદ્યાર્થીઓમાં ઉતારીએ મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહેતા કે બેસ્ટ વે ઓફ એજ્યુકેટિંગ ઇઝ ટુ બી એન એક્ઝામ્પલ તમારે જે ગુણો વિદ્યાર્થીઓમાં ખીલવવા હોય તેના સારું જાતે ઉદાહરણ બનો કેટલાક વ્યવહારો આયોમાં જોઈ લઈએ સૌ પહેલી શિસ્ત એટલે સમયપાલન આપે પહેલી કહેવત સાંભળી જ હશે કે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન સમય અને સાગરનું મોજું કોઈની રાહ જોતો નથી શાળાની દરેક પ્રવૃત્તિ ચુસ્ત સમય સારણી મુજબ થાય વિદ્યાર્થીઓમાં એક એક ક્ષણને દાંતથી પકડવાની ટેવ પાડવામાં જો આપણે સફળ રહ્યા તો ઘણું મોટું કામ થશે પોતે વાવેલ પાકને નુકસાન કરતાં એક એક નિંદામણને કુશળ ખેડૂત જેમ પોતાના ખેતરમાંથી ખેંચી કાઢે તેમ એક એક નબળાઈ હાંકી કાઢીએ તે પછી અસ્વચ્છતા હોય કે અવ્યવસ્થા હોય મને એક સરસ રૂપક યાદ આવે છે જેમ એક કુંભકાર એક હથેળીથી માટલાને અંદરથી ટેકો આપે અને બીજા હાથે બહારથી ટપારીને મજબૂત બનાવે તેમ શિક્ષકે વિદ્યાર્થીના વ્યક્તિત્વને ઘડવાનું છે એક આંખમાં અમી અને બીજી આંખમાં શિસ્તની લગામવાળું આદર્શ માતાનું સ્વરૂપ શિક્ષકને સચોટ રીતે બંધ બેસે છે સંપ સહકાર અને સેવાના ઉપવનમાં ભેદભાવ ઈર્ષ્યા અને દ્વેષ જેવા કાંટા શોભે ખરા ન શોભે યાદ રાખીએ કે બચપણમાં જ સાચું બોલવાની અને સારું કરવાની જેને ટેવ પડે તે વ્યક્તિ ક્યારેય પાછી પડતી નથી શાળા તો સમાનતા સ્વતંત્રતા અને બંધુતાના લોકશાહી મંત્રોને આત્મસાત કરવાની વ્યાયામ શાળા છે નાત જાત કે લૈંગિક ભેદભાવો ભૂલીને સાથે ભણતા રમતા અને જમતા બાળકોનું દર્શન બાળકૃષ્ણના સાક્ષાત દર્શન સમૂહ આહલાદક છે આવા દેવ દેવ દુર્લભ કાર્યના આપ અધિકારી છો તે શું ઓછા ગૌરવની વાત છે મિત્રો મને જો કોઈ પૂછે કે જીવનમાં મોટામાં મોટો આનંદ કયો તો હું કોઈ સંકોચ વગર કહીશ કે વિસ્મયનો આનંદ સર્વશ્રેષ્ઠ છે વિસ્મય એટલે વંડર આપ માનશો દરેક બાળક વિસ્મય વિસ્મયની વિરાસત લઈને આવે છે મેઘધનુષ્યના કે પતંગિયાને જોઈને બાળકની આંખોમાં વિસ્મયનો દીવો કેવો ટમટમી ઉઠે છે આપણે પણ આ બધું અનુભવ્યું છે અને જેમ જેમ મોટા થઈએ તેમ આનંદ આનંદકોષ ઘટતો થાય છે શિક્ષક મિત્રો જો આપણી શાળા વર્ગખંડ પ્રયોગશાળા કે પ્રવાસ પર્યટન વિસ્મયની ખીલવણીના આયામો બની રહે તો કેવી કમાલ થાય બીજી એક અગત્યની વાત બાળકોને સવાલ પૂછવા દો અને ન પૂછતા હોય તો સવાલ પૂછવા માટે પ્રેરો યાદ રાખો કોઈ પણ સવાલ મૂર્ખ કે અર્થ અર્થહીન નથી એ તો જિજ્ઞાસાની પાવન વેદી છે જેના પર આપણે શિક્ષણનો મહાયજ્ઞ સંપન્ન કરવાનો છે વર્ગખંડ જેટલો ક્રિયાશીલ અને ગતિશીલ એટલું જ ઘનિષ્ઠ શિક્ષણ એવું જ અગત્યનું છે શિક્ષણનું પ્રવૃત્તિલક્ષી હોવું એક ઉદાહરણ આપું તો ઉર્મી ગીતો વાંચીને ભણી શકાય ભલા એ તો તન મનને જણ જણાવી દેતા તાલથી જ ભણાય મને યાદ છે કે હાઈસ્કૂલમાં મારા ગુજરાતીના શિક્ષક વર્ગખંડમાં મહારાણા પ્રતાપ અને વીર ભામાસાનું નાટક ભજવતા અમે તેમાં જુદા જુદા પાત્રો બનતા અને સંવાદો બોલતા તેની અમારા માનસ ઉપર એવી પ્રબળ અસર થતી કે દિવસો સુધી આ નાટકના પાત્રોના સપના આવતા આપણી શાળાના વર્ગખંડ જેટલું જ મહત્ત્વ પ્રાર્થના સભા રમતગમતના મેદાન પુસ્તકાલય પ્રયોગશાળા અને કમ્પ્યુટર લેબનું છે આ બધી તો વિદ્યાર્થી માટે મનગમતી જગ્યા હોવી જોઈએ પ્રત્યેક વિદ્યાર્થીને પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરણા આપીએ જો કે આ દરેક પ્રવૃત્તિમાં આવડત કે કૌશલ્ય જેટલું જ મહત્ત્વ સહભાગીતા ખેલદીલી અને ટીમ વર્કને અપાવવું જોઈએ વાસ્તવમાં એ ત્રણેય વ્યક્તિત્વ ખડતરના ટાંકણા છે જે તેને ભવિષ્યમાં ખૂબ અગત્યના બની રહેવાના છે શિક્ષક મિત્રો આપણું સમાજ ગૃહ ગુણગ્રાહી છે આપણે ગુણોને વંદન કરીએ છીએ એટલે જ શિક્ષકના પ્રદાનને વધાવવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિને આપણે ગુરુવંદના કરીએ છીએ આજે જે શિક્ષક ભાઈ ભાઈ બહેનોના વિશિષ્ટ પ્રદાન બદલ સન્માન થયું છે તેમને હું અભિનંદન આપું છું જો કે આદર્શ ગુરુને તો એટલી જ વાતથી સંતોષ હોય છે કે તેના તેના છાત્ર સંસ્કારી સમર્થ સફળ અને સુખી છે મિત્રો મારો અનુભવ છે આત્મસંતોષથી મોટું કોઈ ફળ નથી મારું કાર્ય મહાન છે અને હું પૂરી નિષ્ઠાથી કરીશ આ સંકલ્પ પોતે જાતને અર્પેલું મોટામાં મોટું બહુમાન છે છેલ્લે એક લાગણીસભર વાત કરીશ વ્હાલી છાડા વ્હાલી શાળાને છોડતી વેળા કોઈ દીક્ષાંત વિદ્યાર્થી અથવા સેવાનિવૃત્તિ સમયે કોઈ સમર્પિત શિક્ષક જેમ શરીરનો અદકેરો અંશ છૂટો પડવાની વેદના અનુભવીને રડી પડે છે ત્યારે મને એમ લાગે છે કે આપણું મિશન સફળ થયું છે આવી સફળતા અને સાર્થકતાની આપ સૌને હાર્દિક શુભકામના અને રાષ્ટ્ર નિર્માણના આ મહાકાર્યમાં આપ અમૂલ્ય પ્રદાન આપી રહ્યા છો તે બદલ સમાજવતી હું આપના પ્રત્યારોહણ સ્વીકાર કરું છું નમસ્કાર